શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રવિવારના દિવસે આવતી આસો માસના વધપક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરું મેં દેવસ સુસર્વદા બોલો ભગવાન શ્રી ગણેશજીની જે મિત્રો ભગવાન શ્રી ગણેશ કે જે પ્રથમ પૂજનીય છે આપણે હિન્દુ ધર્મમાં માનીએ તો ભગવાન શ્રી ગણેશજીનું નામ સ્મરણ સૌ પ્રથમ થાય છે સર્વે દેવી દેવતાની પૂજા દરમિયાન અને કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે પણ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન સર્વપ્રથમ થાય છે કારણ કે ભગવાન શ્રી ગણેશ તે વિઘ્ન હરતા છે સંકટહરતા છે અને વિઘ્ન કરતા પણ છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી જીવનમાં આવતા સર્વે સંકટ બાધાઓ દૂર થાય છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે આમ જોઈ તો ચતુર્થી તિથિના સ્વામી કે ઈષ્ટદેવ ગણીએ તો ભગવાન શ્રી ગણેશજી છે કારણ કે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ ચતુર્થી તિથિનો મનાય છે ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થીના દિવસે આપણે ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવીએ છીએ જન્મદિવસ મનાવીએ છીએ પ્રભુનો એ જ રીતે મહિનામાં બે ચતુર્થી આવે જે સુદ પક્ષની કે વદ પક્ષની બંને ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ આ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે આસો માસના વધપક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રવિવારના દિવસે સવારે છ ને છેતાલીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે એકવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ વહેલી સવારના ચાર ને સોળ મિનિટે માટે ચંદ્રોદયની તિથિ પ્રમાણે સંકષ્ટ ચતુર્થીનું વ્રત રખાય છે કારણ કે આજે ચંદ્રમાના દર્શનનું ઘણું મહાત્મય છે ચંદ્ર દર્શન થાય એટલે વ્રત પૂર્ણ થઈ જાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે માટે ચંદ્રોદય તિથિ પ્રમાણે જોઈએ તો વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રવિવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આજે ચંદ્રોદય છે રાત્રિના લગભગ આઠ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે ચંદ્રોદય જોઈ લેવો અલગ અલગ સમય પ્રમાણે હોઈ શકે જ્યારે પણ ચંદ્ર દર્શન થાય એટલે વ્રતનું સમાપન પારણ કરી શકાય છે આમ જોઈ તો ભગવાન શ્રી ગણેશજી ચતુર્થીના સ્વામી છે મહત્વપૂર્ણ આતિથી મનાય છે ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાદિથી પરવારીને ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરવું જે ભક્તો વ્રત રાખે કે ન રાખે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવા માત્રથી પણ ઘણા લાભ પ્રાપ્ત થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પાપ નષ્ટ થાય છે અને ઘરમાં પણ સુખાકારી રહે છે ભગવાન શ્રી ગણેશની આપણા ઘરના મંદિરમાં મૂર્તિ કે ફોટો હોય જ છે ના હોય તો પૈસો કે સોપારી પણ ચાલે અથવા ગણેશ મંદિરે જઈને પણ પૂજા આરાધના કરી શકાય છે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય તો પંચામૃતથી શુદ્ધ જળથી કે ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીને પુષ્પની માળા પુષ્પ અર્પિત કરવા જોઈએ સિંદૂરનું તિલક લગાવવું જોઈએ ચોખા ચોંટાડવા જોઈએ દુર્વા ઘાસ અર્પિત કરવા જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીને નૈવેદ્યમાં લાડુ અર્પિત કરવા જોઈએ અથવા ગોળ કે સાકર પણ ચાલે ભગવાન શ્રી ગણેશજીને લાલ પુષ્પ ચડાવીએ તો ઉત્તમ ત્યારબાદ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો ધૂપબત્તી કરવી આરતી કરવી કથા સાંભળવી ભગવાન શ્રી ગણેશજી એવા દેવ છે કે જેની નાની એવી પૂજા કરવાથી પણ તેઓ પ્રસન્ન થાય છે એટલા માટે તો જ્યારે પણ લગ્ન વિધિ થતી હોય ત્યારે કોઈ દેવતાનું પૂજન થતું નથી માત્ર શ્રી ગણેશજીનું જ પૂજન થાય છે કારણ શું કે ઘણી વખત બહેનો માસિક ધર્મમાં પણ હોય છે ત્યારે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવું તેમાં દોષ લાગતો નથી ભગવાન શ્રી ગણેશ શિવ પાર્વતીના આનંદન છે રિદ્ધિ સિદ્ધિના દાતા છે લાભ શુભના પિતા છે સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા છે અને સર્વપ્રથમ પૂજનીય છે માટે ભગવાન શ્રી ગણેશજીની પૂજામાં કોઈ પણ બાધા વિઘ્નો આવતા જ નથી જેઓ બુદ્ધિની દિવ્યતા શક્તિનો સંચાર કરવાવાળા દેવતા છે ગણેશ અથવા ગણપતિ જેમને કહેવાય છે તે ગણોના સ્વામી છે તે ભગવાનના આશીર્વાદ માટે આજે પૂજા થાય છે સંસ્કૃતના શબ્દકોષમાં ગણેશજીને અન્ય નામોથી પણ ઉલ્લેખ કરાયો છે જેમ કે વિઘ્નહર્તા બાધાઓને દૂર કરનાર ગણાધીપ જન સમૂહના નેતૃત્વ કરનાર એટલે કે આપણા સૌના રાજા એક દંત જેમની પાસે એક દાંત છે હેરમ બા કે લંબોદર જેમનું પેટ મોટું છે ગજાનંદ જેમનો ચહેરો હાથી જેવો છે પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન ગણેશ અક્ષર વિદ્યા બુદ્ધિના દેવતા છે બુદ્ધિ ઇન્દ્રિય કે એક સ્ત્રીલિંગ શબ્દ છે જેમનો અર્થ થાય છે ભગવાન ગણેશ બુદ્ધિના પતિ એટલે કે પ્રેમી છે માટે સિદ્ધિ કે જે સિદ્ધ આપનારું બધું કાર્ય છે સિદ્ધિ આપનારા જે કંઈ મંત્ર છે જે સાધના છે જે જીવનમાં આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીએ છીએ તેના સ્વામી પણ ગણેશજી છે માટે ગણેશજીને સિદ્ધિ અને બુદ્ધિના સ્વામી કહેવાય છે કુંડલીમાં ભગવાન ગણેશ મૂલાધાર ચક્રના શાસક હોય માટે જીવનના નીવરૂપ સ્થિરતા આપનાર છે ગણપતિ અથર્વ શીર્ષમાં પણ બતાવવામાં આવ્યું છે કે ભગવાન ગણેશ રીઢની હડ્ડી છે એટલે કે આપણું આધાર સ્તંભ છે આપણા જીવનના સ્તંભ છે જેમ કોઈ પણ પ્રાણીમાં કરોડરજ્જુનું હોવું જરૂરી છે અને કરોડરજ્જુ સ્વસ્થ હોવું પણ જરૂરી છે તો જ મનુષ્ય કડક થઈને ચાલી શકે છે જીવી શકે છે આરોગ્યપ્રદ જીવન જીવનની દરેક નીવમાં શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશજી વિદ્યમાન રહે છે માટે ગણેશજીનું સ્મરણ સૌ પ્રથમ થાય છે ભગવાન શ્રી ગણેશજીનો મંત્ર જે પણ આપણે જપીએ તે રુદ્રાક્ષની માળા અથવા લાલ ચંદનની માળાથી જપી શકાય છે ચતુર્થી તિથિ દર મહિને આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં બંને તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે એમાં આસો માસની વધ પક્ષની ચતુર્થી જેને વક્રતુંડ સંકષ્ટ ચતુર્થી પણ કહેવાય છે આ દિવસે કરવા ચોથનું વ્રત પણ રાખવામાં આવે છે સૌભાગ્યવતી બહેનો કરવા માતાની અર્થાત મા પાર્વતી અને ગણેશજીની પૂજા કરે છે પતિના લાંબા આયુષ્ય માટે ઘરમાં સુખાકારી માટે સંતાન સુખ માટે સંસાર સારી રીતે નિભાવી શકીએ એ અર્થે કરવા ચોથનું વ્રત સૌભાગ્યવતી બહેનો રાખે છે આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી પણ વૈવાહિક જીવનમાં સુખ શાંતિ બની રહે છે ભગવાન શ્રી ગણેશની પ્રિય એવી આ ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજાની સાથે ચંદ્રદેવનું પૂજન પણ થાય છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી ગણેશ ચંદ્રદેવ ઉપર પણ ઘણા પ્રસન્ન થયા હતા માટે ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે આ ચતુર્થી તિથિનું મહત્ત્વ એટલું છે કે આ દિવસે જે ભક્તો વ્રત રાખે છે ઉપવાસ રાખે છે તેને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં તરક્કી થાય છે વિઘ્ન બાધા સંકટનું હરણ ભગવાન શ્રી ગણેશજી કરે છે તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી ગણેશજીની આ ચતુર્થીની વ્રતવિધિ પૂજા મુહૂર્ત અને મહિમા હવે આપણે સાંભળીએ આ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય આપણે સૌ જાણીએ છીએ કે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવામાં આવે છે ઓખાહરણ કે જેમાં ઉષા અને રુદ્ધની કથા આવે છે તે પહેલાંની આ કથા છે પહેલાંના સમયની વાત છે એકવાર બાણાસુરની કન્યા ઉષાએ સ્વપ્નમાં અનિરુદ્ધને જોયું સપનામાં અનિરુદ્ધને જોતા જ એ પ્રેમમાં પડી ગઈ વિરહમાં આકૂળ વ્યાકુળ થઈને તેણે પોતાની સખી ચિત્રલેખાને કહ્યું કે હે સખી મને સ્વપ્નમાં આવીને કોઈ પણી ગયું છે ત્યારે ચિત્રલેખા કે જે સ્વયં વિધાત્રીનો અવતાર હતા તેઓએ બાણાસુરની કન્યા ઉષાને જે સ્વપ્ન આવ્યું હતું તેના આધારે ત્રણેય લોકના જુદા જુદા રાજ્યના જે રાજકુમારો હતા તેના ચિત્ર બનાવ્યા ચિત્રો જે ઘણા સુંદર હતા નયન રમ્યા હતા દરેક ચિત્રો જોતા એવું લાગે કે વાહ કેવા સુંદર ચિત્રો છે એમાંમાં એક ચિત્ર આ બેહૂબ પોતાના સ્વપ્નમાં જે રાજકુમાર અનિરુદ્ધને મળતું આવતું હતું આથી કુંવરીએ કહ્યું હે સખી ચિત્રલેખા આ જ યુવાન મારા સપનામાં આવીને મને પરણી ગયો છે હે સખી મારું એક કામ કર તું મને આ કુમારને શોધી આપ નહીતર તેના વિયોગમાં મારા પ્રાણ ચાલ્યા જશે ત્યારે ચિત્રલેખાએ પોતાની સખીને પ્રસન્ન કરવા માટે દ્વારિકા નગરીમાંથી અનિરુદ્ધને ગોતી લાવીને હરણ કર્યું રાક્ષસી માયા જાણનારી આ ચિત્રલેખાએ રાત્રે પલંગ પર આરામથી નિંદ્રા લઈ રહેલા અનિરુદ્ધને ઉઠાવ્યું અને આકાશ માર્ગે તેનું અપહરણ કરીને લાવીને બાણાસુરના નગરમાં ઉષાના મહેલમાં લાવીને મૂક્યા જ્યારે આ બાજુ પોતાનો પુત્ર ન મળતા તેના વિયોગમાં દુઃખી દુઃખી થઈ ગયેલા શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુતમાં બીમાર થઈ ગયા તેથી ભગવાન શ્રીકૃષ્ણને ઘણી ચિંતા થઈ રાણી રૂકમણી પણ પૌત્ર વિયોગમાં આકુળ વ્યાકુળ થઈ ગયા શ્રી શ્રી શ્રીકૃષ્ણને કહ્યું હે નાથ દયાના સાગર દુખિયાના બેલી ગરીબોના પાલનહાર જો મારા પૌત્ર અનિરુદ્ધને કંઈ થયું અને એ પાછું આવશે નહીં તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ ભગવાન શ્રીકૃષ્ણ યાદવોની સભામાં આવ્યા ત્યાં તેમણે મહાતેજસ્વી અને મુની શ્રેષ્ઠ લોમસ ઋષિના દર્શન થયા શ્રીકૃષ્ણએ તેમને નમસ્કાર કરીને પોતાના પૌત્ર અનિરુદ્ધના અચાનક થયેલા અપહરણ બાબતની ચર્ચા કરી પછી ભગવાન શ્રીકૃષ્ણએ ઋષિને પૂછ્યું હે મુનિવર મારા પૌત્રનું કોણે અપહરણ કર્યું હશે કે પછી પોતે કોઈને કહ્યા વિના ચાલ્યો ગયો હશે તેથી માતા પુત્ર વિયોગમાં ઘણી જ દુઃખી દુઃખી થઈ ગઈ છે શ્રીકૃષ્ણની આવી વાત સાંભળીને લોમસ ઋષિ બોલ્યા હે વાસુદેવ આપ તો અંતર્યામી છો સર્વ જાણો છો છતાં મનુષ્ય દેહ ધારણ કર્યું હોવાથી આપ આ રીતે મને પૂછી રહ્યા છો અને આપને હું ઉત્તર પણ આપીશ હે શ્રી કૃષ્ણ બાણાસુરની પુત્રી ઉષાને એક દિવસ રાત્રે સ્વપ્નમાં અનિરુદ્ધ દેખાયો અને સપનામાં તેઓ પરણી ગયા આથી ઉષાની સખી ચિત્રલેખાએ આપના પુત્રનું અપહરણ કર્યું છે અત્યારે અનિરુદ્ધ ઉષાના મહેલમાં છે ઉષા અને અનિરુદ્ધના વિવાહ પણ થઈ ગયા છે આપ આસો વદ ચોથના દિવસે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો આ વ્રતના પ્રભાવથી અનિરુદ્ધ અવશ્ય આપને પાછો મળશે લોમસ ઋષિના ગયા પછી શ્રી કૃષ્ણ ભગવાને ઋષિના બતાવ્યા અનુસાર સંકષ્ટ ચતુર્થીનું વ્રત શરૂ કર્યું અને અમુક સમય થતાં ચમત્કાર થયો વ્રતના પ્રભાવથી એક દિવસ નારદ મુનિ તેમના દરબારમાં આવ્યા અને ભગવાન શ્રીકૃષ્ણને બધી બીના સંભળાવી કે પોતે સુદર્શન ચક્રને વાતે વળગાડ્યું અને ઉષાની સખી ચિત્રલેખા અનિરુદ્ધનું હરણ કરીને લઈ ગઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે નારદ મુનિ આપના તો આવા જ કર્મ છે હવે મારે શું કરવું ત્યારે નારદ મુનિ કહે છે કે બાણાસુરે આપના પૌત્રને બંધનમાં રાખ્યો છે આપ જઈને તુરંત એને છોડાવો અને વધુ સાથે અર્થાત ઉષાને લઈને આવો બાણાસુર શિવભક્ત હતા ભગવાન શિવે તેને ઘણી શક્તિ આપી હતી અને રક્ષા પણ છતાં પણ તે શ્રીકૃષ્ણને હરાવી શક્યા નહીં કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ચતુર્થીનું વ્રત કર્યું હતું ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી ભગવાન શ્રી કૃષ્ણ બાણાસુરની નગરીમાં જાય છે અને બાણાસુર સાથે યુદ્ધ થાય છે યુદ્ધમાં બાણાસુરના હજાર હાથનું છેદન થાય છે ભગવાન શ્રી ગણેશજીની ચતુર્થીના વ્રતના પ્રભાવથી જ ભગવાન શ્રી કૃષ્ણ બાણાસુરના રાજ્યમાં વિજય પ્રાપ્ત કરે છે ઉષા અને અનિરુદ્ધને પોતાને ત્યાં દ્વારિકામાં લઈ આવે છે આ હતું ચતુર્થીનો પ્રભાવ જે આપણે ચૈત્ર માસમાં ઓખા હરણની કથા સાંભળીએ છીએ ભગવાન કૃષ્ણ તો પરમાત્મા છે અંતર્યામી છે દેવોના પણ દેવ છે છતાં પણ મનુષ્ય દેહ ધારણ કર્યો હોવાથી મનુષ્યને શોભે એવા કર્મ કરીને આપણને બતાવ્યા જેથી આપણે પણ મુશ્કેલીના સમયમાં આ ઉપાય કરી શકીએ આમ ભગવાન શ્રી ગણેશજીનું આ ચતુર્થીનું જે વ્રત છે તે તમામ સંકટો મુશ્કેલીઓ બાધાઓને દૂર કરનાર છે આ વ્રતના તોલે કોઈ વ્રત આવતું નથી હે ભગવાન શ્રી ગણેશજી આપ જેવા આ ભગવાન શ્રી કૃષ્ણને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશજીની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી ગણેશજીની સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપનો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ ચતુર્થીનું વ્રત કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે સંસારમાં ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે આજે ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશજીની પ્રસન્નતા માટે તથા પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે આવો આપણે જપીએ શ્રી સંકટ ગણેશ સ્તોત્ર બોલો ભગવાન શ્રી ગણેશજીની જય प्रणम्य शीर्षादेवं पुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामर्थ्यसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्रधूम्रवर्णतथाष्टिकम् नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्य पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभु વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્ર મોક્ષાર્થી લભતે ગતિ જપેત ગણપતિ સ્તોત્રમ ગણપતિસ્તોત્રિર્માર્ષે ફલમ લભેત સંવત્સરે સિદ્ધિ ચ લભતે ન અત્ર સંશય અષ્ટેભયો બ્રાહ્મણેભ્ય્શ લિખિવા યામર્પેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય ઇતિ ગણેશ્ય પ્રસાદ ત્રીનારદપુરાણે સંઘટનાસન સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી ગણેશજીની ઓમ એક દંતાય વિક્રતુંડાય ધીમી તન્નો દંતી પ્રચોદયાત બોલો મંગલમૂર્તિ શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ